Chill. Sri Sonam Bengna Chopri. Trana Kana Haru Kurme. Dakla number Checho. Kana Banavido Tron Kana Jiri Kapra Banata Dairi Jirite. Beda Klana Kana Banavido. Bank, Rokar, Bank, and a Vata. Tari. Chalama Pachi, Tari. Fari Pachatyanti, Pachatya Vantanamana. Rokar, Bank, Vata. Bakina Benana Kolambanamana Chema Kaila Kwanu Abdunati. Udra. દાખલા નંબર 34 સોનમબેનના ચોપડે ત્રણ ખાનાવાળો રોકડ મે લખી દીધી ચલો તારીખ આવક પોચ નંબર કાપા વટા બેંક રોકડ બેંક Tarik Java Voucher number Kappa Vata Bank Rupal Bank Rupal Chala Jo Banavi Do Bani Jai Kle Bol Jo 2016 February 1 ચલો પતી જાય એટલે બોલજો ભાઈ બોલો બની ગયો બની ગયું કે બાકી છે ભાઈ બની ગયું સર ચલો દાખલામાં ધ્યાન આપજો પેજ નંબર 171 પર દાખલા નંબર 14 પહેલો જેને વ્યવહાર આવડે બોલતા જવાનું રોકડ સિલ્લક અને બેંક સિલ્લક 16000 ને 18000 બોલો ચાર બાજુ બે રોકડ સિલ બાકી આગળ લાવ્યા હા બાકી આગળ લાવ્યા રોકડમાં 16000 બેંકમાં 18000 બેંકમાં 18000 ઓકે ચલો બંને સિલ્લક છે તો ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા રોકડમાં 16000 અને બેંકમાં 18000 ચોથી તારીખ રૂપિયા 8000 નો માલ અશોકને વેચ્યો તેમણે નિફ્ટ દ્વારા બેંકમાં નાણાં ચૂકવી આપ્યા ચલો 8000 નો માલ અશોકને વેચ્યો ઉધાર બાજુ વેચાણ ખાતે બેંકમાં 8000 સરસ નિફ્ટ લખ્યું એટલે બેંકમાં લખાય વેચાણ ખાતે ચલો અશોકને વેચ્યો એને નિફ્ટથી પૈસા ચૂકવી આપ્યા એટલે બેંકમાં 8000 રૂપિયા ચલો એના પછી 10000 નો માલ 10% રોકડ વટાવી હિતલને રોકડેથી વેચ્યો ઉધાર બાજુ વેચાણ ખાતે વટાવ 1000 રૂપિયા રોકડ 9000 ચલો વેચાણ ખાતે વટાવ 1000 રૂપિયા અને રોકડમાં 9000 9000 ઓકે
રોકડે થી વેચ્યો છે એટલે 10000 ના 10% કેલ્ક્યુલેટર માં કરો, 1000 રૂપિયા વટાવ ના કોલમ માં માઇનસ ઇઝ ઇક્વલ ટુ કરો એટલે 9000 રોકડ માં, રૂપિયા 3000 બેંક માં ભર્યા, જમા કરજી. હા બોલો બોલો. ઉધાર બાજુ રોકડ ખાતે. હા રોકડ ખાતે એટલે બેંક ના ભર્યા, બેંક માં ભર્યા, બેંક શિલ્લક વધે તો બેંક માં લખવાનું રોકડ ખાતે જખ. જમા બાજુ બેંક ખાતે રોકડ માં 3000. હા સરસ, જમા બાજુ બેંક ખાતે લખાય, રોકડ જાય 3000, રોકડ શિલ્લક ઘટે. ચલો એના પછી 11 તારીખ જીવન વીમા પ્રીમિયમ 2000 નિફ્ટ દ્વારા ચૂકવ્યું, બેંકે 3 રૂપિયા ચાર્જ વસૂલ કર્યો. બોલો. જીવન વીમા પ્રીમિયમ એટલે ઉપાડ ખાતે 2000 અને નિફ્ટ ના ચાર્જ ખાતે 3 રૂપિયા. કઈ બાજુ લખો? બેંકમાં. કઈ બાજુ? જમા બાજુ. ચૂકવી, ચૂકવી એટલે જાવક કહેવાય, જમા બાજુ લખો. જીવન વીમા પ્રીમિયમ એટલે અંગત ખર્ચ, ઉપાડ ખાતે કહેવાય. ચલો ઉપાડ ખાતે કેટલા? બેંકમાં 2000. હવે જો આ ધંધાનો ખર્ચ નથી ભાઈ, તો 2003 લખી દો. 2003 જો નિફ્ટ ચાર્જ ક્યારે લખાય? ધંધાનો ખર્ચ હોય તો. આ તો આપણે ધંધાનો નથી, માલિકનો ખર્ચ છે, તો માલિકે ભોગવવાનો એટલે ઉપાડ ખાતે ટોટલ લખાશે. ચલો અને જો આપણે ધંધાનો હોય તો ધંધા માટે કોઈ ચૂકવાનો ખર્ચ થાય તો નિફ્ટ ચાર્જ લખીશું. પગારના 3000, મજૂરીના 2000 રોકડા ચૂકવ્યા. બોલો, ઈઝી વ્યવહાર છે. લે જમા બાજુ પગાર ખાતે 3000 અને મજૂરી ખાતે 2000. પગાર ખાતે 3000 રોકડ ના કોલમ માં. ચલો 13 તારીખ મજૂરી ખાતે 2000 રોકડ ના કોલમ માં. ચલો રોકડ ખરીદી 1000, રોકડ વેચાણ 3000. જમા બાજુ ખરીદ ખાતે. હા 1000 રૂપિયા. કયા કોલમ માં? રોકડ માં. હા રોકડ માં 1000. અને ઉધાર બાજુ વેચાણ ખાતે. હા ઉધાર રોકડ માં 3000 રૂપિયા. વેચાણ ખાતે રોકડ માં હશે 3000. ચલો આગળ. પછી જુઓ 19 તારીખ રૂપિયા 2500 ડિવિડન્ડ બેંકે નિફ્ટ દ્વારા જમા કર્યું. ઉધાર બાજુ ડિવિડન્ડ ખાતે બેંકમાં 2500. હા ડિવિડન્ડ ખાતે બેંકમાં 2500. ચલો બેંકે જમા કર્યું તો આપણે ઉધાર કરી દેવાનું. કમિશન ના 1200 ચૂકવી આપ્યા. જમા બાજુ કમિશન ખાતે. કમિશન ખાતે સેવા લખો. રોકડમાં 1200 રૂપિયા. રોકડમાં 1200 રૂપિયા. રોકડ ના કોલમ માં હશે 1200 રૂપિયા. ચલો ઓકે. 23 તારીખ આગનો વીમા પ્રીમિયમ ભરવા 2500 લિફ્ટ દ્વારા ચૂકવ્યા અને બેંક રૂપિયા 2 ચાર્જ વસૂલ કર્યો. જમા બાજુ આગ વીમા પ્રીમિયમ ખાતે બેંકમાં 2500 અને ચાર્જ ખાતે 3 રૂપિયા. હા નિફ્ટ ચાર્જ. તો અહીંયા વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે, તો લખો વીમા પ્રીમિયમ ખાતે રકમ લખાશે બેંકમાં 2500 અને બેંકે જે આ 2500 ચૂકવ્યા એનો ચાર્જ વસૂલ કર્યો નિફ્ટ ચાર્જ ખાતે, NEFT ચાર્જ રકમ 2 રૂપિયા. એ પણ બેંકમાં જ આવે ભાઈ. ચલો આગળ
બેંક કે બેંક વ્યાજના 200 અને કમિશનના 200 આપણા ખાતે નિફ્ટી જમા કર્યા. ઉધાર બાજુ બેંકના વ્યાજ ખાતે બેંકમાં 200 અને કમિશન ખાતે બેંકમાં 200. ચલો બેંકના વ્યાજ ખાતે બેંકમાં હશે 200. ચલો પછી કમિશનના 25 કમિશન ખાતે તો એ પણ બેંકમાં છે 200. ચલો પછીનો વ્યવહાર, બેંકે આપણા વતી વાહન લોનનો હપ્તો 12,000 લિફ્ટ દ્વારા ચૂકવી આપ્યો અને બેંકે 3 રૂપિયા ચાર્જ લીધો. જમા બાજુ વાહન લોન ખાતે બેંકમાં 12,000 અને નિફ્ટ ચાર્જ ખાતે 3 રૂપિયા. હા, લોનનો હપ્તો લખી દી. ચલો લોનનો હપ્તો બેંકમાં આવશે 12,000 અને નિફ્ટ ચાર્જ ચૂકવ્યા છે તો આપણે ભોગવવાના થાય NEFT ચાર્જ. રકમ કેટલો છે? 3. ચલો હવે કોઈ એન્ટ્રી છે નહીં તો ખાતા બંધ કરી દઈએ. ખાતા બંધ કરવાનું જોઈ દઈએ. ટોટલ કઈ બાજુનું વધારે છે? વટાવ 1,000 રૂપિયા. ચલો રોકડનું ટોટલ ઉધાર બાજુનું વધારે છે 16,000, 9,000, 3,000, 28,000, 31,900 બેંકમાં. હા, કરી દઈએ. 28 માંથી બાદ કરી દઉં પેલા. 3,000, 3,000, 2,000, 1,000, 1,200. ચલો 17,800 આવે છે, ચેક કરી લો ભાઈ. 17,800. ચલો 31 કઈ ગામમાં તું ચેક કરી લઈએ. 18,000, 8,000, 3,000, 2,500, 200 અને 500. 31,900 ઓકે. ચલો 31,900, 31,900 વટાવ માટે. ચલો શોધી દઈએ. 2,000, 15,392. ઓકે. ચલો 2,12,000 - 3,15,392. ચલો ફેબ્રુઆરી 4, 6, 9, 11 તેના દિન 30, 28 અને 28 આવશે. 4 વર્ષ 29 આવશે. 4 વર્ષે આવે એટલે બાકી આગળ લઈ ગયા. ચલો ફેબ્રુઆરી પછી માર્ચ આવશે. 2016 માર્ચ 1 બાકી આગળ આવ્યા. રકમ લખી નાખીએ 15,392, 17,800. ચલો લખી નાખો. પતી ગયું હોય તો પછી બીજો દાખલો. એના પહેલા 13મા દાખલાના ખાના દોરી દો. હું સ્ક્રીન રેકોર્ડિંગ આનું ચેન્જ કરી દઉં છું એટલે બાકીના ખાના દોરતા થાવ ત્યાં.